આપણા કમલ માટે નીતુ દીદીના જઠણીની દીકરીનું માગું આવ્યું છે, બંનેની જોડી સારી રહેશે. પુષ્પાજી ખુશ થઈને તેના પતિને કહે છે, હા એ તો ઠીક છે, પણ આપણા કમલનો ધંધો થોડો નાનો છે, કમાણી એટલી બધી નથી, અને નીતુની જેઠાણીનું ઘર કેટલું મોટું છે, તે એક સમૃદ્ધ પરિવારમાંથી છે, તે છોકરી આ ઘરમાં રહી નહીં શકે, મોટા ઘરની છોકરીઓનો ખર્ચો પણ વધારે હોય છે, તો આ સંબંધ માટે ના પાડી દે. ગોવિંદજીએ કહ્યું, અરે એમ કેમ ના પાડી દઉં, એ લોકોને બધી ખબર છે, એટલે જ તો આ માંગુ આવ્યું છે, અને આપણા કમલમાં શું કમી છે, નથી ખોટા માણસોની સંગતમાં, નથી કઈ ખાતો પીતો કે નથી કોઈ વ્યસન, એક રાજકુમાર જેવો દેખાય છે, સુંદર હાઈટ બોડી છે, કોઈ પણ છોકરી તેના પ્રેમમાં પડી શકે છે, નીતુ દીદીએ તેને બધી વાત કરી છે, અને આપણે કંઈ છુપાવતા પણ નથી, જે છે એ બધું તેમની સામે ખુલ્લું છે, મને તો આ સંબંધ મંજૂર છે. પુષ્પાજીએ ફરીથી કહ્યું, પણ પહેલા છોકરી તો જોઈ લે, કમલને પણ તે ગમવી જોઈએ ને. ગોવિંદજીએ પેપર એક બાજુ મૂકીને કહ્યું, હા હા કેમ નહીં, મીનુ બહુ નમ્ર અને સંસ્કારી છે, તમે પણ તેને ઘણીવાર જોઈ હશે, બસ વહુની નજરે મેં એકલી જ જોઈ છે, કાલે એ લોકોએ આપણને બોલાવ્યા છે, હું જઈશ એટલે એ સંબંધ નક્કી કરીને જાવીશ, જોજો તમે, કમલને તો આ છોકરી જરૂર ગમી જશે. બીજે દિવસે બધા મીનુના ઘરે જાય છે. મીનુને પણ પૂછવામાં આવે છે કે શું તે કમલની જેટલી કમાણી છે તેમાં રહી શકશે, ત્યારે મીનુ ખુશીથી હા કહે છે. બંનેની સગાઈ થઈ જાય છે, લગ્નની તૈયારીઓ ચાલી રહી છે, મીનુને લગ્નની ખરીદી માટે બોલાવવામાં આવે છે, તેના સાસરિયાઓ તરફથી થોડી સાડીઓ લેવાની હતી, મીનુ તેની બધી સાડીઓ ઓછા બજેટમાં પસંદ કરે છે. મીનુની સમજદારી જોઈને પુષ્પાજી ચોંકી જાય છે. મીનુ પુત્રવધુ બનીને ઘરમાં આવે છે. કમલ લગ્નની રાત્રે તેને પૂછે છે, મીનુ તું તો બહુ સુંદર અને શ્રીમંત પણ છે, તો પછી તે મારા જેવા છોકરા સાથે લગ્ન કેમ કર્યા, તને તો કોઈ અમીર છોકરો મળી જાત. મીનુએ હસીને કહ્યું, હા અમીર છોકરો તો મળી જાત, પણ તેની પાસે માત્ર પૈસા જ હોત, પૈસા તો મારા મમ્મી પપ્પા પાસે અઢળક છે, પણ તમારામાં જે ગુણો છે તે મને બીજે ક્યાંય જોવા નથી મળ્યા, તમને ખબર નથી હું તમને ઘણા સમયથી પસંદ કરતી હતી, જ્યારે પણ તમે કાકીના ઘરે આવતા હતા ત્યારે હું છુપાઈને તમને જોતી હતી, તમારી વાતો અને વર્તન જોઈને હું પ્રભાવિત થઈ ગઈ હતી, તમને ક્યારેય બીજા છોકરાઓની જેમ ધુમાડો ફૂંકતા કે નકામી છોકરીઓની પાછળ ચક્કર મારતા નથી જોયા, તમે બહુ સમજુ અને સંસ્કારી લાગ્યા, એટલે જ મેં નીતુ કાકીને કહીને સંબંધની વાત ચલાવી, મારે પૈસા નહીં પણ પત્નીને માન આપે એવો પતિ જોઈતો હતો, ભલે તમારી કમાણી ઓછી હોય પણ તમે ગુણોનો ભંડાર છો. મીનુના શબ્દો કમલના હૃદયને સ્પર્શી ગયા, તેને ખાતરી થઈ ગઈ કે તેણે યોગ્ય પત્ની પસંદ કરી છે. મીનુ ઘરને પૂરી રીતે અપનાવી લે છે, અને બીજી બાજુ કમલ બિઝનેસ માટે સંઘર્ષ કરે છે, મીનુ તેને પૂરો સાથ આપે છે. કમલ દિવસ રાત કામમાં વ્યસ્ત હતો. મીનુ તને દુઃખ નથી લાગતું ને કે હું તને સમય નથી આપી શકતો? કમલે એક રાત્રે પૂછ્યું. ના હું જાણું છું કે આજ યોગ્ય સમય છે, આ સમયે તમે પ્રગતિ કરી શકો છો, તમારા કામને વધારી શકો છો, તેના માટે સમર્પણ જોઈએ, ધંધો વિકસાવવો અઘરો છે, તેમાં ઘણી મહેનત કરવી પડે છે, નિંદર અને આરામનું પણ ભાન નથી રહેતું, તમે તમારું કામ કરો, હું ઘર અને મમ્મી પપ્પાનું ધ્યાન રાખીશ. મીનુએ દિલાસો આપ્યો. ઘરની આર્થિક સ્થિતિ સારી હતી, ગોવિંદજીના પેન્શનથી પણ ઘર ચાલતું હતું. કમલ રાત દિવસ મહેનત કરતો હતો, પણ તેને સફળતા નહોતી મળતી, અને જે વાતનો તેને ડર હતો આખરે તે જ થયું. તેણે ગ્રાહકો પાસેથી પૈસા લઈ લીધા હતા અને માલ પહોંચાડી શક્યો ન હતો, ઉપરથી કંપનીમાંથી જ માલ આવ્યો નહોતો, દરેકના પૈસા તેને પરત કરવાના હતા, પરંતુ માલ લેવા બુકિંગમાં પૈસા ખર્ચાઈ ગયા હતા. ગ્રાહકોએ એક દિવસ તેના પર હુમલો કર્યો અને એ લડાઈમાં ઓફિસને પણ ઘણું નુકસાન થયું. પુષ્પાજી અને ગોવિંદજી દીકરાની હાલત જોઈને દુઃખી હતા.
પરંતુ મીનુએ ધીરજ રાખી અને કમલનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું, તેને શારીરિક અને માનસિક રીતે ફરીથી ઊભો કર્યો અને ફરીથી નવો ધંધો શરૂ કરવા માટે તૈયાર કર્યો. પરંતુ એ સમયે પુષ્પાજી ગભરાઈ ગયા હતા. વહુ, ફરીથી બધું શરૂ કરવું સરળ નથી. મમ્મીજી, જો માણસ દ્રઢ નિશ્ચય કરે તો બધું જ સરળ છે. મને ખાતરી છે કે કમલ આ વખતે ચોક્કસ સફળ થશે જ. અને તેણે કમલને કહ્યું, કમલ, હું ભણેલી છું, હું પણ નોકરી કરી લઈશ. તમે તમારા બિઝનેસમાં પૂરું ધ્યાન આપો, ત્યાં સુધી ઘર ચલાવવાની જવાબદારી હું લઉં છું. કારણ કે પપ્પાનું પેન્શન હવે પૂરું નહીં પડે, કારણ કે હવે આપણે પણ એક દીકરી છે અને બીજા અન્ય ખર્ચાઓ પણ છે. મીનુએ બધાને ખાતરી આપી અને નોકરી શોધવા લાગી. પુષ્પાજીએ એક દિવસ કહ્યું, વહુ, તો તારા મમ્મી પપ્પા પાસેથી પણ મદદ લઈ શકે છે. ના મમ્મીજી, મમ્મી પપ્પા ક્યાં સુધી મદદ કરશે? તેમણે લગ્નમાં જે આપ્યું હતું એ બધું આપણે કમલના બિઝનેસમાં રોકી દેશું અને વારે વારે પિયરથી મદદ માંગવાથી મારા પતિના આત્મસન્માનને ઠેસ પહોંચશે. મારા મમ્મી પપ્પાએ મને એટલી તો ભણાવી છે કે હું મારું અને મારા પતિનું માન સન્માન જાળવી રાખું. મેં એક સ્કૂલમાં વાત કરી છે તો એટલું તો આપણને મળી જશે. હું સવારનું કામ કરીને જતી રહીશ, બાકી ગુડિયાને સાચવવાની જવાબદારી તમારી રહેશે. પુષ્પાજી તેમની વહુની આ વાત સાંભળીને ખૂબ જ ખુશ થયા કે વહુ કેટલી સમજદાર છે. બીજા દિવસથી મીનુ નોકરી પર જવા લાગી. તે સવારનું બને તેટલું કામ કરીને જતી હતી. જ્યારે આ બાજુ કમલ ઘરબારની ચિંતા કર્યા વગર પોતાના બિઝનેસ પર ધ્યાન આપવા લાગ્યો. બિઝનેસના કામથી કમલને એક શહેરથી બીજા શહેરમાં જવું પડતું હતું. કમલ ધીમે ધીમે ધંધો જમાવી રહ્યો હતો અને એક દિવસ તે શહેરની બહાર હતો. પાછળથી ગોવિંદજીની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ. મીનુએ ઝડપથી હોસ્પિટલમાં દાખલ કરાવ્યા અને કમલને આ વાત નહીં કહેવાનો નિર્ણય લીધો. વહુ, દીકરાને તેના પિતાની આ બીમારી વિશે જણાવવું જોઈએ. અમારો એક જ દીકરો છે. હા મમ્મીજી, તમારો એક જ દીકરો છે, પણ તમે ચિંતા ના કરો, પપ્પાજીને કોઈ ગંભીર બીમારી નથી, બસ કમજોરી છે, તો એક બે દિવસમાં ઠીક થઈ જશે. પુષ્પાજી ભગવાનનો આભાર માનવા લાગી. આખરે કયા જન્મમાં આટલા સારા કર્મો કર્યા હશે કે અમને આવી ગુણવાન અને બુદ્ધિશાળી વહુ મળી. બે દિવસ પછી ગોવિંદજીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી ત્યારે કમલ પણ ઘરે આવી ગયો હતો. તે ખૂબ જ ખુશ હતો. તે જેની સાથે બીજા શહેરમાં મીટિંગ માટે ગયો હતો તેણે મોટો ઓર્ડર આપ્યો છે. જો સમયસર ઓર્ડર પૂરો કરી દેશે તો તેને ભવિષ્યમાં પણ ઓર્ડર મળશે અને તેનો ધંધો આ રીતે જ ચાલતો રહેશે. તે સીધો મંદિર ગયો અને પછી ઘરે પ્રસાદ લઈને આવ્યો હતો. જ્યારે તેને ઘરે પપ્પાની તબિયત વિશે ખબર પડી ત્યારે તેણે મીનુનો ખૂબ આભાર માન્યો. તારા જેવી પત્ની ખૂબ નસીબદારને મળે છે. જે પતિની પત્ની આટલો સાથ સહકાર આપવાવાળી હોય તેને ચોક્કસ સફળતા મળે છે. તે સુખ દુઃખમાં બરાબરનો સાથ આપ્યો છે. આજે તારા કારણે હું ફરીથી મારા પગ પર ઊભો છું. આપણને ખૂબ મોટો ઓર્ડર મળ્યો છે. પતિની સફળતાથી મીનુ પણ ખૂબ ખુશ હતી. કમલ ધીમે ધીમે સફળતા તરફ આગળ વધતો હતો અને તેનો સારો એવો બિઝનેસ પણ જામી ગયો હતો. હવે ઘરમાં લક્ષ્મીજીનો વાસ હતો. કમલનો ધંધો ચારે બાજુ ફેલાઈ ગયો હતો અને હવે ગુડિયા પણ મોટી થઈ ગઈ હતી. મીનુએ તેની સ્કૂલની નોકરી છોડી દીધી હતી અને તેના પતિને બિઝનેસમાં મદદ કરવા લાગી. કમલે વધુ બે ફેક્ટરીઓ શરૂ કરી જ્યાં ઘણા બધા લોકોને રોજગાર મળવા લાગ્યો. આજે કમલના બિઝનેસની 10મી વર્ષગાંઠ હતી. તે પ્રસંગે બધાને આમંત્રણ આપવામાં આવ્યું હતું. કમલજી, તમે આટલા મોટા ઉદ્યોગપતિ છો, આનો શ્રેય તમે કોને આપો છો? એક પત્રકારે પૂછ્યું. હું ખૂબ જ નસીબદાર છું કે મને મારા માતા પિતાના આશીર્વાદ મળ્યા. હું તેમની છત્રછાયામાં રહ્યો છું. હું ખૂબ જ નસીબદાર છું કે મને મીનુ જેવી પત્ની મળી. જો પત્ની તેના પતિને સાથ આપે તો તેનું ભાગ્ય બદલાઈ જાય છે. મીનુએ દરેક પરિસ્થિતિમાં ડગલે ને પગલે મને સાથ આપ્યો છે. આ એક પત્નીનો વિશ્વાસ હતો કે હું ફરીથી ઊભો થઈ શક્યો છું. નહીંતર એક દિવસ એવો હતો કે હું મારું બધું જ ખોઈ બેઠો હતો.
પણ મારી પત્નીએ મને હિંમત આપી, મને આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યો અને ઘર પરિવાર તેમજ બહારનું બધું એણે સંભાળી લીધું. મને પૂરો સમય આપ્યો. તેના બાળકની સાથે મમ્મી પપ્પાની બીમારી અને દુઃખમાં પણ સહારો આપ્યો. ત્યારે કમલ મીનુને કહે છે, મીનુ, તને મારા તરફથી ઘણી ફરિયાદો હશે, પણ એ ફરિયાદો જે ક્યારેય કહેવાય નહીં. આજે મારે સાંભળવું છે કે હું તને હનીમૂન પર પણ ન લઈ ગયો, હું તને પૂરો સમય પણ ન આપી શક્યો, ગુડિયાને પણ સમય ન આપ્યો. છેલ્લા 12 વર્ષથી એક શહેરથી બીજા શહેરમાં દોડતો રહ્યો છું. તને મારા પ્રત્યે કોઈ ફરિયાદ નથી? ના, મને તમારી સામે કોઈ ફરિયાદ નથી. મેં ખુદ તમને મારા માટે પસંદ કર્યા છે. તમે તો સાચા હીરા છો અને તમારો અમૂલ્ય પ્રેમ મેળવીને હું ચમકતી રહી છું. દરેક પગલે પતિને સાથ આપવો એ પત્નીની ફરજ છે અને મેં પણ એ જ કર્યું છે. ત્યારે બધાએ તાળીઓ પાડી. પુષ્પાજી અને ગોવિંદજી તેમની વહુ પર ખૂબ ગર્વ અનુભવી રહ્યા હતા. દોસ્તો, પત્ની એ પતિનો પડછાયો હોય છે. જો તે દરેક પગલે સાથ આપે તો પતિ ચોક્કસ સફળ થાય છે. દરેક સફળ પુરુષની પાછળ તેની પત્નીનો હાથ હોય છે.